દક્ષિણ પ્રયાગસ્થાન યાત્રાધામ ચાનલ ખાતે એક યાત્રાળુ નર્મદા નદી તરફ જવાના માર્ગ તરફ માર્ગમાં પગ લપસી જતા તેને સ્થાનિકોએ હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપ્યું હતું. યાત્રાધામ ચાડોદમાં કાયમીના ધોરણે 20,000 થી 25,000 યાત્રાળુઓ આવતા હોય છે, પરંતુ તે યાત્રાળુઓ માટે અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ જ સુવિધા નથી. યાત્રાળુઓને નદી નારા ગંદકીનો સામનો કરવો પડતો હોય છે. અહીં નર્મદાજીના પવિત્ર કિનારા પર અસ્થિ વિસર્જન જવાના માર્ગે પર રસ્તાની સુવિધા ન હોવાના કારણે કાયમી ધોરણે 20 થી 25 લોકો પડતા હોય છે. તેમાં આજરોજ એક શીખ પરિવાર અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા. તેઓ રસ્તાના વિકાસના અભાવના કારણે પડી ગયા. જીવના જોખમ હોવાના કારણે 108 બોલાવી ડભોઈ હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા. યાત્રાધામ ચાણોદના સમગ્ર ગુજરાતમાંથી આવતા યાત્રાળુઓ સરકારની એક ખરાબ છાપ લઈને અહીંથી જતા હોય છે. જો યાત્રાળુઓ માટે કોઈ સુવિધા થાય તો યાત્રાળુ અને સુવિધા મળી રહે એવી યાત્રિકોની અને ગ્રામજનોની માગણી છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ. 15-20 હજાર લોકો રોજનો આવક જાવ ચાલુ છે, તો આ રસ્તાના લીધે તકલીફ પડે છે કે લોકો આ ઘડી આવતા જતા લપસી પડે છે, વાગે છે એમને. આજે તો એટલો સિરિયસ મેટર બન્યો છે કે કદાચ એ ભાઈને જીવનો જોખમ છે. આજે લગભગ ભગવાનની દયા અને માતાજીની કૃપાથી ભાઈ બચી જાય અમે તો એવી ઈચ્છા રાખીએ છીએ, માતાજીની પ્રાર્થના કરીએ છીએ. પર આ એક બહુ મોટો મુદ્દો છે, તકલીફ બહુ મોટી રસ્તાની છે. એ ઘડી સાથે સાથે સુવિધા કશું છે નહીં, તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ બધું રસ્તાનું કામકાજ વહેલી થકી જેટલું બને એટલું વહેલું પાસ કરે તો સારું. બાકી 2-4-10 માણસ એવો મરી જાય પછી કદાચ સરકાર આવું બધું એક્શન લે એ સારું નથી. અને અમારા બ્રાહ્મણ સમાજ પર એક બધું મોટું તકલીફવાળી વાત છે કે આવતા જતા લોકો અમને પૂછે છે કે આ રસ્તાનું એવું કેમ છે, શું છે. તો આ જવાબ અમારા